नमस्कार मित्रों, आज लेक्चर में प्राथमिक शुद्ध अर्धवाहकों की इलेक्ट्रॉन संरचना लखी स्फटिकमय बंधारणों की समझ मेळवाना छे। हवे प्राथमिक अर्धवाहकों तरीके बे छे, सिलिकॉन अने जर्मेनियम। सिलिकॉन नो परमाणु क्रमांक 14 छे, एटले के 1s2 2s2 2p6 3s2 ने 3p2। हवे 1s2 2s2 2p6 तेने माटे के अने एल कवचो संपूर्ण भरायेला छे। एन इक्वल टू 3 माटेनी कवच एम अपूर्ण छे, तेमा 3s2 ने 3p2 वेलेंस इलेक्ट्रॉन छे। एज रीते जर्मेनियम नी वात करीए तो जर्मेनियम में 32 छे परमाणु क्रमांक, एटले एना अंदर छेल्ला कक्षा में एटले के KLM संपूर्ण भरायेला छे अने एन अपूर्ण छे, एटले 4s2 ने 4p2। आम सिलिकॉन ने जर्मेनियम ए टेट्रावेलेंट थया, चार बाकी छेले एटले टेट्रा। દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ તેમના સ્ફટિક બંધારણમાં તેના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક એક ઇલેક્ટ્રોનને પોતાના 4 પડોશી પરમાણુ સાથે ભાગીદારી કરે છે। આ આકૃતિ જુઓ, તમે જોઈ શકો છો એના 4 જે ઇલેક્ટ્રોન્સ છે તે બાકીના સાથે ભાગીદારી કરે, સહસંયોજક બંધ બનાવે અને બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે। આમ આકૃતિમાં જર્મેનિયમ સિલિકોનનો એક પરમાણુ તેના પડોશીના બીજા 4 પરમાણુ સાથે કોવેલેન્ટ બંધ બનાવતા દર્શાવ્યા છે। આમાં ઘાટા વર્તુળ તમને દેખાય છે અહીંયા, આ ઘાટા વર્તુળો દર્શાવેલા છે જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે। આકૃતિ દ્વિપરિમાણમાં છે અને સંજ્ઞા +4 ની સિલિકોન એ જર્મેનિયમનું કેન્દ્ર દર્શાવે છે। દરેક બંધમાં રહેલા 2 ઇલેક્ટ્રોન તેમની સાથે સંકળાયેલા પરમાણુઓને મજબૂત રીતે બાંધી રાખે છે। આવક કોષ્ટકના 4th સમૂહના તત્વો કાર્બન સિલિકોન કે જર્મેનિયમનો ત્રિપરિમાણિક ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ કંઈક આ પ્રમાણેનું હશે। આ એક બંધ તૂટતો નથી તેથી આદર્શ પરિસ્થિતિ દર્શાવેલી છે, જે નીચા તાપમાને હોય છે। કોમાં હોલની સંકલ્પના એટલે કે છિદ્રની સંકલ્પના, શુદ્ધ અર્ધવાહકોનું તાપમાન નિરપેક્ષ શૂન્ય હોય ત્યારે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બંધમાં જકડાયેલા હોવાથી તેઓ અવાહક તરીકે વર્તે છે। સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિક ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવે છે અને કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા તેના કોવેલેન્ટ બંધની ઉર્જા કરતાં વધી જવાથી આ બંધમાંથી મુક્ત થાય છે, જે વિદ્યુત વહનમાં ફાળો આપે છે। આમ ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણમાં પરમાણુના આયનીકરણ કરે છે અને બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ એ ખાલી જગ્યા દર્શાવે છે। આકૃતિમાં સામાન્ય તાપમાને ઉષ્મા ઉર્જાના કારણે સ્થાન 1 પાસે હોલનું સર્જન અને વાહક એવા ઇલેક્ટ્રોનની ગતિનું રેખાચિત્ર દર્શાવેલું છે। સહસંયોજકના 2 બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તેથી સાથે તેના પરનો એક -Q વિદ્યુતભાર પણ આવે છે અને ઇલેક્ટ્રોનની ખાલી રહે જગ્યા પર અસરકારક વિદ્યુતભાર +Q હોય છે। આમ અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને શું કહે છે, હોલ કહે છે। એટલે કે આ કોવેલેન્ટ અહીંયાથી ઇલેક્ટ્રોન જો મુક્ત થશે તો આ જગ્યા જે છે તે ખાલી થઈ જશે। હવે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કે -Q વિદ્યુતભાર દૂર થયો, એટલે આ જે ખાલી જગ્યા છે તે ધન વિદ્યુતભારની જેમ વર્તે છે, એટલે કે એને હોલ કહેવાય છે। હોલ જાણે કે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતો હોવાથી આભાસી મુક્ત કણ તરીકે વર્તે છે। હોલ ખરેખર કોઈ વિદ્યુતભાર તો નથી, પણ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, તેથી તેના પર +Q વિદ્યુતભાર હોવાનું માની લેવામાં આવેલું છે। શુદ્ધ અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને વિદ્યુતભાર વાહકો છે। શુદ્ધ અર્ધવાહકોમાં કોવેલેન્ટ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન હોય છે। ધારો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne અને હોલની સંખ્યા ઘનતા NH છે। ઇલેક્ટ્રોન અને હોલને ઇન્ટિસિંક વિદ્યુતભાર વાહકો પણ કહે છે, અહીંયા Ne બરાબર NH બરાબર Ni કહેવાય છે। Ni એ શુદ્ધ વાહક સંખ્યા ઘનતા દર્શાવે છે। શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે સમજાવો। અર્ધવાહકો એવો અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે કે જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ પણ ગતિ કરે છે। ધારો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થાન 1 પાસે હોલ છે, સ્થાન 2 પાસે કોવેલેન્ટ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1 માં કૂદીને જાય છે। આ કૂદકા પછી સ્થાન 2 માં
હોલ આવી જાય અને સ્થાન એક પાસે ઇલેક્ટ્રોન હોય છે. આમ હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઉષ્માના કારણે કોવેલેન્ટ બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન સ્વતંત્ર રીતે વાહક ઇલેક્ટ્રોન તરીકે ગતિ કરે છે. જેના પરિણામે આપેલ વિદ્યુત ક્ષેત્રને અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રનો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને આઈઈ પ્રવાહ મળે છે. હોલ એ કોવેલેન્ટ બંધમાં છે અને સ્ફટિકમાં જ્યારે કોઈ બંધ હોલ ઉત્પન્ન થયેલ હોય ત્યારે લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થાન તરફ ગતિ કરે છે. એ તો બધાને ખબર જ છે, જે દર્શાવવાની સગવડભરી એક પદ્ધતિ છે. હોલની ગતિમાં હોલનો પ્રવાહ IH મળે છે. આમ અર્ધવાહકમાં બે રીતે વિદ્યુત પ્રવાહ મળે છે, મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ગતિથી, નંબર બે, એક બંધમાંથી બીજા બંધના ઇલેક્ટ્રોન આ હોલમાં આવતા બંધિક ઇલેક્ટ્રોનની ગતિથી. આમ અર્ધવાહકમાં કુલ વિદ્યુત પ્રવાહ I એ ઇલેક્ટ્રોન પ્રવાહ IE અને હોલ પ્રવાહ IH ના સરવાળા જેટલો હોય છે. આમ I = IE + IH થશે. શુદ્ધ અર્ધવાહકના તાપમાન સાથે બેન્ડમાં થતા ફેરફાર આકૃતિ દોરી સમજાવો. શૂન્ય કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકોમાં અવાહક તરીકે વર્તે છે, આકૃતિમાં દર્શાવેલ છે. હવે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જકડાયેલા હોય છે અને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા નથી, તેથી ઇલેક્ટ્રોન વહન થતું નથી, પરિણામે તે અવાહક તરીકે વર્તે છે. હવે ઊંચું તાપમાન હોય ત્યારે, એટલે કે 0 કેલ્વિન કરતા વધારે હોય ત્યારે, ઉષ્મા ઉર્જાના કારણે વેલેન્સ બેન્ડમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને કન્ડક્શન બેન્ડમાં છે, તેથી કન્ડક્શન બેન્ડ આંશિક ભરાય છે. આ કન્ડક્શન બેન્ડ આંશિક ભરાઈ જાય છે. આકૃતિમાં ઘાટા નાના વર્તુળો ઇલેક્ટ્રોન દર્શાવે છે અને ખાલી વર્તુળો હોલ દર્શાવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ ઇલેક્ટ્રોન દર્શાવે છે અને આ ઘાટા ગોળ કુંડાળા એ બધા ખાલી દર્શાવે છે, એટલે કે એ બધા હવે હોલની સંખ્યા દર્શાવે છે. આમ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વેલેન્સ બેન્ડમાંથી ઉર્જા મેળવીને 4 ઇલેક્ટ્રોનો કન્ડક્શન બેન્ડમાં ગયેલા દર્શાવેલા છે, તેથી વેલેન્સ બેન્ડમાં 4 હોલ દર્શાવ્યા છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાથી શું થાય છે અને તેની શરતો શું છે અને અશુદ્ધ અર્ધવાહકો કોને કહેવાય છે? મિત્રો, શુદ્ધ અર્ધવાહકની વાહકતા તેના તાપમાન પર આધાર રાખે છે. ઓરડાના તાપમાને તેની વાહકતા ઘણી જ ઓછી હોય છે. તેમની વાહકતા વધારવી છે તો તેમાં સ્વાભાવિક છે કે અશુદ્ધિ ઉમેરવી પડશે. આમ શુદ્ધ અર્ધવાહકમાં 10 લાખે અમુક સંખ્યાની યોગ્ય અશુદ્ધિ ઉમેરવાથી તેની વાહકતા અનેક ગણી વધી જાય છે. આવા દ્રવ્યને અશુદ્ધ અર્ધવાહકો કહે છે. શુદ્ધ અર્ધવાહકમાં હેતુપૂર્વક ઈચ્છા મુજબની અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહે છે અને અશુદ્ધિના પરમાણુઓને ડોપેન્ટ્સ કહે છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિના પરમાણુઓને ઉમેરતા બનતા પદાર્થને ડોપ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક તરીકે ઓળખ. ડોપેન્ટ એવા હોવા જોઈએ કે જે શુદ્ધ અર્ધવાહકની સ્ફટિક રચનાને વિકૃત ન કરે, પણ તે સ્ફટિકના મૂળ અર્ધવાહકના પરમાણુના સ્થાન ગોઠવાય. ડોપિંગની શરત એ છે કે ડોપેન્ટ પરમાણુઓ અને શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓના કદ પરિમાણ લગભગ સમાન હોવા જોઈએ. સિલિકોન અને જર્મેનિયમ ટેટ્રાવેલન છે અને આવર્ત કોષ્ટકમાં 4th સમૂહમાં આવે છે, તેથી ડોપિંગ માટે તત્વ આવર્ત કોષ્ટકમાં 5મા કે 3જા સમૂહમાં પસંદ કરીએ છીએ, કે જેથી ડોપિંગ પરમાણુનું કદ સિલિકોન કે જર્મેનિયમના કદ જેટલું હોય. સિલિકોન કે જર્મેનિયમમાં ડોપિંગ કરવા માટે 2 પ્રકારના ડોપન્ટ્સનો ઉપયોગ થાય છે, જેની સંયોજકતા 3 કે 5 છે. પેન્ટાવેલન્સ, જેમ કે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ, આ પ્રકારની અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહે છે. ટ્રાઇવેલન્ટ, જેમ કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને બોરોન, આ પ્રકારની અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ પણ કહે છે. ડોપિંગની પ્રક્રિયાથી 2 પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો મળે છે. N પ્રકારના અર્ધવાહક પર ટૂંકમાં લખો. જ્યારે સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક રચાતો હોય ત્યારે તેમાં પેન્ટાવેલન્ટ તત્વ જેવા કે આર્સેનિક, એલ્યુમિનિયમ કે ઇન્ડિયમના પરમાણુ અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે તો તે અશુદ્ધિનો પરમાણુ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુના સ્થાને ગોઠવાય છે અને તેની આસપાસના 4 સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે. હવે જ્યારે 5મો ઇલેક્ટ્રોન આર્સેનિકના પરમાણુ સાથે ઓછી ઉર્જાથી બંધાયેલો રહે છે, પરિણામે આ 5મા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી આયનાઇઝેશન ઉર્જા ઘણી ઓછી હોય છે, તેથી આ ઇલેક્ટ્રોન
ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મેળવીને અર્ધવાહકના સચિકમાં ગતિ કરવા મુક્ત થાય છે. આ પાંચમા ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા જર્મેનિયમ માટે લગભગ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોન માટે લગભગ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. અને આ ઉર્જા ઓરડાના તાપમાને બેન્ડ ગેપ ઉર્જા જર્મેનિયમ માટે લગભગ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી પડે છે. આમ પેન્ટાવેલેન્ટ પરમાણુ એક વધારાનો ઇલેક્ટ્રોન વહન માટે આપે છે અને આપનારને આપણે ડોનર કહે છે. તેથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ બી કહે છે અથવા અશુદ્ધિને ડોનર દાતા બી કહે છે. ચાર્જ કેરિયર એવા પ્રકારની ઇલેક્ટ્રોનની સંખ્યાનો આખા આધાર ડોપિંગ પરમાણુની સંખ્યા પર રહે છે, પણ તે તાપમાનના વધારા પર આધાર રાખતો નથી. આ ઉપરાંત શુદ્ધ અર્ધવાહકોનું તાપમાન વધતા ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા થોડા પ્રમાણમાં વધે છે. જ્યારે અશુદ્ધિના લીધે માત્ર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એની વધે છે અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા હોલના જોડાણની સંખ્યા હજુ ઘટે છે. પરિણામે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા એની વધારે હોય છે, માઇનોરિટી કેરિયર તરીકે હોલની સંખ્યા ઓછી હોય છે. આ મેન પ્રકારના અર્ધવાહકમાં એન ઇઝ વેરી ગ્રેટર દેન એન એચ થશે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ છે. તેથી ઋણના અંગ્રેજી અક્ષર નેગેટિવ પરથી એને એન પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. હવે એ જ રીતે પી પ્રકારના અર્ધવાહક પર નોંધ લખો. જ્યારે સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક રચાતો હોય ત્યારે તેમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ બોરોન ઇન્ડિયમ વગેરેના પરમાણુને અલ્પમાત્રામાં ઉમેરવામાં આવે. આ અશુદ્ધિના સિલિકોન અને જર્મેનિયમ પરમાણુના સ્થાને ગોઠવાયેલા હોય છે. તેથી આસપાસના ચાર સિલિકોન જર્મેનિયમ પરમાણુ પૈકી ત્રણ પરમાણુ સાથે સંયોજક બંધ બનાવે છે, પણ ચોથા બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ રહી જાય છે. તેથી હોલ મળે છે. જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે હોલનું નિર્માણ થયેલ છે. હવે હોલે ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોવાથી સ્ફટિકમાં નજીકના સંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન કૂદીને હોલને ભરી દે છે, જેથી જે બંધમાંથી ઇલેક્ટ્રોન ગયો હોય તે બંધમાં હવે હોલ ઉત્પન્ન થાય છે. આમ પી પ્રકારના અર્ધવાહકમાં વહન માટે હોલ તૈયાર થાય છે. જ્યારે શુદ્ધ અર્ધવાહકનો પરમાણુ અશુદ્ધિના પરમાણુ સાથે ભાગીદારી કરે ત્યારે તેની પાસે એક ઇલેક્ટ્રોન વધી જાય છે, ઋણ વિદ્યુત ભારિત બને છે. આકૃતિ બે માં જુઓ કે શુદ્ધ અર્ધવાહકના ઋણ વિદ્યુત ભારિત પરમાણુ વાળા કેન્દ્ર સાથે સંકળાયેલો હોલ ગણવામાં આવે છે. આમ આ પ્રકારના અશુદ્ધિનો પરમાણુ એક હોલ આપે છે. સ્ફટિકમાં હોલની કુલ સંખ્યા બે રીતે મળે છે અને એક અશુદ્ધિના પરમાણુની સંખ્યા પરથી જે ઘણી વધારે હોય અને બીજી ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકોના બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની હોય જેથી સંખ્યા ઘણી ઓછી હોય છે. આમ પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. આ હોલ પરનો વિદ્યુત ભાર ધન ગણવામાં આવે, ધનને તો પોઝિટિવ કહે, પોઝિટિવના પી પરથી આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારના અર્ધવાહક કહે છે. હવે સ્વાભાવિક છે કે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી જાય છે. એન પ્રકારના કે પી પ્રકારના અર્ધવાહકો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. કેમ? કારણ કે હોલ પરનો વિદ્યુત ભાર સ્ફટિકમાં રહેલા આયોનાઇઝ્ડ પરમાણુના કેન્દ્ર પરના વિદ્યુત ભાર જેટલો જ અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર ધન હોય છે. આમ હોલ પરનો વિદ્યુત ભાર ધન હોય છે. ધનને અંગ્રેજીમાં પોઝિટિવ કહે છે. તેના પ્રથમ અક્ષર પરથી એને પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. એન અને પી પ્રકારના અર્ધવાહકોને બેન્ડના આધારે સમજાવો. અશુદ્ધ અર્ધવાહકોમાં મેજોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યા પુષ્કળ હોય છે અને ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વિદ્યુતભાર સાથે અથડાવાની શક્યતા વધી હોય છે અને પરોક્ષ રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. અર્ધવાહકમાં ઉર્જા બેન્ડની રચનાના ડોપિંગને કારણે થાય છે. અશુદ્ધ અર્ધવાહકોમાં દાતા અને એક્સેપ્ટર અશુદ્ધિઓના પ્રમાણ કારણે ઉર્જા ઈડી અને ઈએ પણ હાજર હોય છે. એન પ્રકારના સિલિકોન અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર ઈડી એ કન્ડક્શન બેન્ડ ઈવીના લઘુત્તમ ઉર્જા સ્તરની થોડુંક નીચે હોય છે.
તેથી આ સ્તરમાંથી ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનને આપવાથી પણ તે કન્ડક્શન બેન્ડમાં જાય છે. ઓરડાના તાપમાને મોટાભાગના દાતા પરમાણુઓ આયનીકૃત થાય છે, પરંતુ સિલિકોનના લગભગ 10^12 જેટલી ઓછી સંખ્યાના પરમાણુઓ આયનીકૃત થાય છે. આથી કન્ડક્શન બેન્ડ ઇસીમાં મોટાભાગના ઇલેક્ટ્રોન દાતા અશુદ્ધિઓમાંથી મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર ઉર્જા સ્તર ઈએ એ વેલેન્સ બેન્ડ ઈવી ના મહત્તમ ઉર્જા સ્તરથી થોડુંક ઉપર હોય છે. આથી વેલેન્સ બેન્ડ ઈવીમાં રહેલા ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળતા ઉર્જા સ્તર ઈએમાં પહોંચી જાય છે અને એક્સેપ્ટર પરમાણુઓ ઋણ વિદ્યુતભાર સાથે આયનીકૃત થાય છે. આમ બીજી રીતે બી કહી શકાય કે થોડીક ઉર્જા પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોનનો ઉપર આવે છે અને હોલ નીચે ઈવી ઉર્જા સ્તરમાં આવે છે. આમ અહીં ઉર્જા મળતા તેઓ એક બેન્ડમાંથી બીજી બેન્ડમાં ગતિ કરે છે, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે. ઓરડાના તાપમાને મોટાભાગના એક્સેપ્ટર પરમાણુ આયનીકૃત થાય છે, જે વેલેન્સ બેન્ડ ઈવીમાં હોલ ઉત્પન્ન કરે છે. આમ ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા ઘનતા મોટાભાગે અશુદ્ધ અર્ધવાહકમાં રહેલી અશુદ્ધિના જ કારણે હોય છે. આ સમજૂતી આશરે કાલ્પનિક હોવા છતાં તે ધાતુઓ અવાહકો અને શુદ્ધ કે અશુદ્ધ અર્ધવાહકો વચ્ચેના સરળતા એટલે કે એનો તફાવત સમજવા માટે ખૂબ મદદરૂપ થાય છે. વેલેન્સ બેન્ડની ઉર્જા અને કન્ડક્શન બેન્ડની ઉર્જાનો તફાવત લઈએ તો 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સિલિકોન માટે આ તફાવત 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એસએન પણ ચોથા સમૂહમાં આવે છે. પણ તે ધાતુ હોવાના કારણે ઈવી અને ઈસી વચ્ચેનો તફાવત 0.0 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. શુદ્ધ અર્ધવાહકોનો પુનઃસંયોજન ગુણાંક Ni² Ne/NH જેટલો થાય છે તે મેળવવા જઈ રહ્યા છે. શુદ્ધ અર્ધવાહકોને ઉર્જા આપતા વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે અને ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય તે પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. અર્ધવાહકના સ્ફટિકમાં તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે અથડામણ થતા હોલમાં ઇલેક્ટ્રોન પાછા આવતા હોય છે. ઇલેક્ટ્રોન હોલના નિર્માણની અને તેના પુનઃસંયોજનની પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે. ઉષ્મા સંતુલનમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર તેના પુનઃસંયોજનના દર જેટલો જ હોય છે, એટલે પુનઃસંયોજનનો દર પ્રપોર્શનલ ટુ Ne/NH. જો અચળાંક R મૂકીએ તો R(Ne/NH) થશે. અગર Ne=NH=Ni હોય તો પુનઃસંયોજનનો દર જે છે તે R(Ni² થાય. ઉષ્મીય સંતુલનમાં R(Ni² બરાબર R(Ne/NH, તો Ni² = જે આપણે માંગેલ પરિણામ Ni² = Ne/NH થશે. હવે પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવતની વાત કરીએ. તો મિત્રો, પી પ્રકારનો અર્ધવાહકો શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાયવેલન્ટ અશુદ્ધિ એટલે કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ પી પ્રકારના અર્ધવાહક મેળવવા માટે ઉમેરવામાં આવે. જ્યારે એ જ વસ્તુ જોવા જઈએ એન પ્રકારના અર્ધવાહક માટે તો તેમાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક ઉમેરવામાં આવે છે, તો એને એન પ્રકારના અર્ધવાહક કહે છે. પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે અને ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર હોય છે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને હોલ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે. પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે હોલ દ્વારા થાય છે અને એન પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતવહન મુખ્યત્વે ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. પી પ્રકારમાં હોલની સંખ્યા વધારે એટલે Ne=NE, જ્યારે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે Ne=NH હોય છે. છેલ્લો તફાવત એ બી જોઈ લઈએ કે શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક વચ્ચેનો તફાવત. શુદ્ધ અર્ધવાહકમાં ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહક સ્ફટિક છે. અશુદ્ધ અર્ધવાહકમાં ત્રીજા અને ચોથા સમૂહની અશુદ્ધિવાળા ટેટ્રાવેલેન્ટ અર્ધવાહક સ્ફટિક હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વાહકતા ઓછી હોય છે, અશુદ્ધિ ઉમેરેલી હોય એટલે અશુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વાહકતા ઊંચી હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં વાહકતાનો આધાર તાપમાન છે, જ્યારે અશુદ્ધ અર્ધવાહકમાં
विद्युत वाहकताना आधार तापमान उपरांत डॉपिंग अशुद्धिनी मात्रा पण छे। शुद्ध अर्धवाहकमां आपेल तापमाने मुक्त इलेक्ट्रॉनी संख्या अने होलनी संख्या समान होय छे। अशुद्ध अर्धवाहकमां एन प्रकारना अर्धवाहकमां मेजोरिटी चार्ज कैरियर तरीके इलेक्ट्रॉन अने पी प्रकारना अर्धवाहकमां मेजोरिटी चार्ज कैरियर तरीके होल होय छे। એટલે એની ઇક્વલ ટુ એનએચ અને અહીંયા એની ઇઝ ગ્રેટર દેન એનએચ અથવા એનએચ ઇઝ ગ્રેટર દેન એની પણ હોય છે। એટલે એન પ્રકારના અર્ધવાહકમાં એની ઇઝ ગ્રેટર દેન એનએચ અને પી પ્રકારના અર્ધવાહકમાં એની ઇઝ લેસ દેન એનએચ થાય છે।